આફ્ટરનૂન બાળકો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરી રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત. તો ગણિતની અંદર બાળકો અત્યારે આપણે કરવાનું છે પાન ચેપ્ટર 11નું ઘડિયાળની ભાંગાકાર, જે અત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં કરાવી રહ્યા છીએ. તો બાળકો, સ્વાધ્યાય પોથીની અંદર આપણે પાના નંબર 53 સુધી મેં બધાને કમ્પ્લીટ કરાવી દીધું છે. અને હવે આજે કરવાનું છે પાના નંબર 53માં પ્રશ્ન 11મો. તો જુઓ બાળકો, એમાં મેં એક દાખલો તમને કરાવ્યો હતો, ફરી હું તમને તો 6 રિવિઝનમાં કરાવી દઉં છું, બરાબર? એટલે બધા ધ્યાનથી જોજો, ગણિત અઘરું નથી, પણ જો તમે ધ્યાનથી સમજશો નહીં અને ભણશો નહીં તો ફાવશે નહીં. અને આજનું ચેપ્ટર પણ એવું છે, ઘડિયાળ અને ભાંગાકાર. એટલે ગણિતમાં ઘડિયાળ છે, તમારે ફરજિયાત પાકા કરવાના છે. બધા જ બાળકો કરો છો ને રોજ? કરજો કરજો. ચાલો હવે આપણે પાના નંબર 53 ખોલીને બેસીએ. તો જુઓ બાળકો, પાના નંબર 53માં આપણને અહીંયા એક પ્રશ્ન 11મો છે કે નીચેના દાખલા ગણો. હવે કનુએ ચીપલામાંથી એક માળા બનાવી. હવે માળા બનાવી 100 ચીપલામાંથી એક માળા બની છે. હવે આપણે એમાં છે પ્રશ્ન પહેલો, કનુએ 17 ચીપલામાંથી એક માળા બનાવી, 100 ચીપલામાંથી કેટલી માળા બની, બરાબર? તો કેટલા ચીપલા બાકી રહે? તો જુઓ બાળકો, અહીંયા આપણને શું આપ્યું છે કે કનુએ 17 ચીપલા, એટલે પહેલાં તો આપણે અંડરલાઈન કરી નાખવાની 17 ઉપર, ત્યારબાદ 100 ઉપર, બરાબર? હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે 17 ચીપલામાંથી એક માળા બને છે, તો 100 ચીપલામાંથી કેટલી બને? તો બાળકો, પહેલાં આપણે અહીંયા આવી રીતના કરશું. જો 100 ઓછા 17, એટલે અહીંયા આવશે 100માંથી 17 બાદ કરીએ એટલે અહીંયા જવાબ આવશે 83. જો તમારે આવી રીતના આમ કરવો તમે ગણી શકો છો, 100માંથી 17 બાદ, બરાબર? અહીંથી આપણે 10 લઈશું, 10માંથી 7 જશે એટલે અહીંયા 3 વધશે, અહીંયા રહ્યા 9, 9માંથી 1 જાય એટલે અહીંયા વધશે 8. એટલે જુઓ બાળકો, આ 83 છે એ વધ્યા, બરાબર? હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે જુઓ, આ તો એક માળાનું થયું ને, હવે બીજી માળાનું આપણે કરશું. તો બીજી માળામાં જો 83 છે, 83 આપ્યા છે, બરાબર? હવે ફરીને આપણે 83માંથી 17 બાદ કરવાનું છે. તો 83માંથી 17 બાદ કરશો ને, તો જો 83 ઓછા 17, 3માંથી તો 7 બાદ થશે ને, એટલે અહીંથી આપણે 10 લઈશું અને આ 3 ઉમેરશું એટલે 13 થઈ જશે. અહીંયા આપણે છેકો મારી દઈશું. હવે 13માંથી આપણે 7 બાદ કરવાના છે એટલે અહીંયા વધશે 6, અહીંયા 7 વધ્યા, 7માંથી 1 જશે એટલે 6. તો બાળકો, અહીંયા 66 આવ્યા. આ 66માં બીજી માળા બની, જુઓ, બરાબર? બીજી માળા બની. હવે 66માંથી આપણે ત્રીજી માળા બનાવવાની છે, જુઓ, ત્રીજી માળા. તો 66 ઓછા 17, તો એમાંથી 66માંથી 17 બાદ કરશું એટલે અહીંયા 49 વધશે. હવે ફરી ચોથી માળા બનાવવા માટે 49 છે એમાંથી બાદ આપણે 17 કરવાના છે એટલે એમાં 32 જવાબ આવશે. હવે પાંચમી માળા બનાવવાની છે. તો જુઓ, આ 32માંથી પાછા આપણે બાદ 17 કરશું એટલે જવાબ 15 આવશે. તો જુઓ બાળકો, કેટલી માળા બની? 5 માળા બની. અને છેલ્લે 17 મોતીની માળા બનાવી હતી, છેલ્લે 15 મોતી છે એ વધ્યા, બરાબર? એટલે હવે આપણે અહીંયા લખવાનું, જુઓ, કે 5 માળા બનશે અને 15 છૂટા મોતી રહેશે. અને બીજી રીતે દાખલો આમ પણ ગણવાનો છે કે 100 ને અહીંયા ભાગ્યા 17, તો 17 50 85,
હવે અહીંથી દશક લેશું, દસમાંથી પાંચ જાય એટલે પાંચ, અહીં આવે ત્યાં નવ, નવમાંથી આઠ જશે એટલે એક. તો જુઓ બાળકો, આ દાખલાનો જવાબ થયો પંદર મોતી વધ્યા અને પાંચ માળા બની, બરાબર. તો એ આપણે અહીંયા આવી રીતના તમે વિગતમાં લખજો, બરાબર. મારે અહીંયા મોબાઈલમાં સ્ક્રીન છે ને એટલે બધી વિગત તો હું તમને લખી નહીં શકું, એટલે ઝૂમ કરીને જોઈ લેવાનું, બરાબર. હવે એવી જ રીતના આપણે દાખલો બીજો કરવાનો છે. તો બીજા દાખલામાં જો શું કીધું છે કે એક ખોખામાં 85 સાબુ સમાયેલ છે, સીમાએ 338 સાબુ ખોખામાં પેક કરવા માંગે છે, તો કેટલા ખોખાની જરૂર પડશે? તો બાળકો, આમે આ ઉપરના દાખલાની જેમ જ કરવાનું છે કે પહેલા ખોખામાં એને કેટલા છે, જો 338 છે, તો એમાંથી 85 બાદ કરવાના, બરાબર. 85 બાદ કરીએ ને એટલે 253 વધે, 338 બાદ 85, તો જો 8માંથી 5 બાદ થાય એટલે અહીંયા વધે 3, બરાબર. હવે અહીંયા 3માંથી 8 તો બાદ થશે નહીં, 10 લેશું, અહીંયા 13 કરી નાખવાના, અહીંયા 2 કરી નાખવાના, તો 13માંથી આપણે 8 બાદ કરવાના છે એટલે અહીંયા વધશે 5 અને અહીંયા વધશે 2, તો 253 વધ્યા. હવે આ 253માંથી ફરીને 85 બાદ કરવાના છે, બરાબર. તો 3માંથી 5 બાદ ન થાય, અહીંથી 10 લેશો, અહીંયા થઈ જશે 13, અહીંયા 4 કરવાના, બરાબર. હવે 13માંથી આપણે 5 બાદ કરવાના છે, તો 13માંથી 5 બાદ કરશું તો અહીંયા વધશે 8, ફરીને પાછા અહીંયા 4માંથી તો 8 બાદ થશે નહીં એટલે અહીંથી 10 લેશો, અહીંયા 1 થઈ જશે ને અહીંયા 14 થઈ જશે. હવે 14માંથી 8 બાદ કરશું એટલે અહીંયા થઈ જશે 6 અને અહીંયા વધ્યા 1, તો જો 168 છે, પાછા વધે છે, બરાબર. હવે ફરીને 168માંથી આપણે 85 બાદ કરવાના છે, તો જો 8માંથી 5 બાદ કરશું એટલે અહીંયા વધશે 3. હવે 16માંથી 8 બાદ કરશું એટલે 8, તો જુઓ બાળકો, અહીંયા 83 છે એ સાબુ છે, આપણે કેટલા કીધા કે 338 સાબુ ભરવા કુલ કેટલા ખોખા જોશે, 4. તમે જુઓ આપણે 4 વખત ગણતરી કરી, પહેલી વખત કરી, બરાબર. જો પહેલા ખોખામાં 238 થયા, બરાબર, પછી બીજામાં 168, ત્રીજામાં 83, તો કુલ એને કેટલા જોયા, 338 સાબુ ભરવા 4 ખોખાની જરૂર પડી. તો તમે એવી જ રીતના ભાગાકાર પણ કરીને કરી શકો છો ને આવી રીતના જવાબ આવશે, બરાબર બાળકો. તો હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે મુકેશભાઈને ઘર બનાવવા 1500 સિમેન્ટની થેલીઓ જરૂર પડી. હવે એક ટ્રકના ફેરામાં 250 થેલી આવે છે, તો બધી થેલીઓ લાવવા માટે કેટલા ફેરા કરવા પડે, બરાબર. ત્યાં સુધી આપણે એક દાખલો કરવાનો છે અને પછી બીજો દાખલો એવી રીતના છે કે ડ્રાઈવર એક ફેરાના કેટલા કે 500 રૂપિયા લે, તો મુકેશભાઈએ ડ્રાઈવરને કેટલા ચૂકવવા પડે. તો બાળકો જો અહીંયા મેં વિગત કરી છે એ પ્રમાણે આપણે દાખલો કરવાનો છે. સૌથી પહેલાં તો અહીંયા 1500 લખવાના છે, 1500માંથી બાદ 250 કરવાના, અહીંથી 10 લેશું, 10માંથી 5 જાય 5, અહીંયા વધશે 4, બરાબર. 4 વધશે તો 4માંથી 2 જાય 2 ને 1, એટલે જો આ પહેલો ફેરો થયો, બરાબર. અહીંયા જો આ પહેલો ફેરો થયો 1250નો, હવે 1250માંથી પાછા 250 બાદ કરવાના, બરાબર, એટલે 1000 જવાબ આવે, 1000 જવાબ આવશે. આ બીજો ફેરો થયો, હવે 1000માંથી પાછા 250 બાદ કરવાના છે,
तो અહીંથી 10 અંક લઈશું, 10 માંથી 5 જશે 5, અહીંયા વધશે 9, 9 માંથી આપણે 2 બાદ કરશું એટલે 7, તો 750 છે એ ત્રીજો ફેરો થયો, બરાબર? જો અહીંયા બતાવ્યું છે 750 એ ત્રીજો ફેરો. હવે 750 માંથી પાછા આપણે 250 બાદ કરશું, 5 માંથી 5 જાય 0, 7 માંથી 2 જાય 5, તો આ થઈ ગયો ચોથો ફેરો, બરાબર? હવે પાછા આમાંથી 250 આપણે બાદ કરવાના છે, બરાબર? અહીંથી 10 અંક લઈશું, 10 માંથી 5 જાય 5, અને અહીંયા 2 માં અહીંયા 4 વધશે, 4 માંથી 2 જશે એટલે 2, 250 વધશે, બરાબર? આ થઈ ગયો પાંચમો ફેરો. હવે ફરી 250 માંથી આપણે 250 માંથી 250 બાદ કરવાના છે એટલે જવાબ 0 માંથી 0, આ 5 માંથી 5 જાય 0, 2 માંથી 2 જાય 0. તો બાળકો આવી રીતના 6 ફેરા થયા, બરાબર? જો અહીંયા દેખાય છે 6 ફેરા થયા, બરાબર? ટૂંકમાં 1500 માંથી આપણે 250 બાદ કરીને અહીંયા રકમ મૂકવાની પહેલો ફેરો, પછી 1250 જવાબ આવ્યો, એમાં 1250 માંથી 250 બાદ કરવાની એટલે 1050 આવે, 1000 માંથી 250 બાદ કરી એટલે 750, એમાંથી બાદ કરતા 250 એટલે 500 વધશે, 500 માંથી 250 બાદ કરતા એટલે 250 વધશે, ફરીને 250 માંથી 250 બાદ કરી એટલે 0 વધશે. તો બાળકો આવી રીતના બાદ બાકી કરે અને 6 ફેરા થયા. હવે આપણને બીજો દાખલો શું પૂછ્યો છે, તો જો બીજા દાખલામાં પૂછ્યા છે કે ડ્રાઈવર એક ફેરાના 500 લે છે તો મુકેશભાઈએ ડ્રાઈવરને કેટલા ચૂકવા, તો જો એક ફેરાના કેટલા લે છે 500, તો અહીંયા કેટલા ફેરા કર્યા 6, તો એને ગુણ્યા 6 કરવાના છે, 6 ને 0 સાથે ગુણતા 6, 6 ને 0 સાથે ગુણતા 6 અને 5 6 30, તો બાળકો 3000 રૂપિયા તે ડ્રાઈવરને ચૂકવશે. હવે બાળકો આ 3 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક હાર્ડ લાગશે પણ આમ જુઓ તો સાવ સહેલું છે, માટે તમે એક બે વખત રિવિઝન કરશો ને તો તમને સમજાઈ જશે, બરાબર? તો બાળકો પાના નંબર 53 હવે અહીંયા પૂરું થાય છે. હવે કરવાનું છે પાના નંબર 54. હવે પાના નંબર 54માં કહ્યું છે કે ગંગુકંદોએ દિવાળીની મીઠાઈમાં 80 લાડુ બનાવ્યા, બરાબર? કેટલા? 80 લાડુ બનાવ્યા અને એક પેકેટમાં કેટલા 4 લાડુ મૂકવાના છે, તો તેને કેટલા પેકેટની જરૂર પડે? જો તે મોટા પેકેટ 20 લાડુ બનાવ પેક કરે તો તેને કેટલા પેકેટની જરૂર પડશે? તો સૌથી પહેલાં તો આપણે 80 ભાંગ્યા 4 ખોખા છે ને, 4 ખોખા મૂકવાના છે ને, બરાબર ને? 4 લાડુ મૂકવાના છે, તો જો 4 2 8 ભાગ ન ચાલે, ભાગમાં પડીશું પરથી ઉતારીશું, બરાબર? એટલે અહીંયા બાળકો 20 છે એ જવાબ આવે, એટલે મોટા પેકેટમાં કેટલા લાડુ સમાશે, તો કે 20 સમાશે, જો અહીંયા જવાબ લખ્યો. હવે ત્યારબાદ કહ્યું છે કે જો તે મોટા પેકેટમાં 20 લાડુ પેક કરે તો જો અહીંયા આપણે કરવાનું 80 ભાંગ્યા 20, તો 20 ચોક 80, તો કેટલા જરૂર પડશે બાળકો? 4 ખોખાની જરૂર પડશે, તો અહીંયા આપણે લખવાનું 4 ખોખાની જરૂર પડશે, બરાબર બાળકો? હવે જો બાળકો દાખલો 5મો અને 6ઠો તમારે સેમ એવી જ રીતના કરવાનું છે, તો તમે એવી રીતના કરજો, આ તમારું હોમવર્ક છે, બરાબર? 2 દાખલા તમને હોમવર્કમાં આપું છું, મેં તમને કરાવી દીધા. તો બાળકો હવે આજનું આ પીરિયડ અહીંયા પૂરું થાય છે અને તમે લોકો સ્વાધ્યાય પોથીમાં બધું જ પૂરી નાખજો અને હોમવર્ક જે આપ્યું છે એ પણ તમે જરૂર કરજો. જો કોઈ તમને પ્રોબ્લેમ્સ હોય, કોઈ ડિફિકલ્ટી હોય અને ન સમજાતું હોય તો
તો મને જાણ કરજો, હું તમને ફરીને રિવિઝન કરાવીશ. તો સારું બાળકો, આજનો આ પીરિયડ હવે અહીંયા પૂરો થાય છે. આવજો બાળકો, હું તમારી પાસેથી રજા લઉં.